સહયોગ થી વરસતા વરસાદની વચ્ચે પણ ગરીબોના ઝૂંપડે ભોજન પહોંચાડાયું. ભુજ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળે છે અને ભુજમાં સચરાચર વરસાદ પણ વરસ્યો હતો ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમાં એક ખાસ તો જે ઝુંપડપટ્ટીમાં જે લોકો વસવાટ કરતા હશે તે લોકોની હાલત કફોડી બની હતી. તે લોકો રોજનું કમાઈને રોજ ખાતા લોકો માંડ બે ટાઈમનો રોટલો ભેગો કરતા હોય છે ત્યારે આવા વરસાદી માહોલમાં તેઓ કંઈ કમાણી કરી શકતા નથી અને આથી તેઓને ભોજન કરવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. ત્યારે ભુજની સામાજિક સંસ્થાઓ સતત ગરીબ પરિવારોની સેવા માટે પહોંચતી હોય છે. વાત છે ભુજની માનવજ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની, કે છેલ્લા 8 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા ઝુંપડા અને ભૂંગાઓમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે પણ સંસ્થાએ અનેક ઝુંપડપટ્ટી વિસ્તારોમાં જઈ અને જરૂરિયાતમંદોને ભરપેટ જમાડ્યા હતા અને આમ નાગરિકો માટે એક ઉત્તમ ઉદાહરણ રૂપ તેઓ બન્યા હતા. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા અમે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. અત્યારે છેલ્લા અઠવાડિયા દરમિયાન ભુજના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને જેના કારણે ગરીબોના ઝૂંપડામાં બહુ હાલાકી ગરીબોને ભોગવવી પડી છે, કે ક્યાંક ચૂલા પણ પ્રગટ્યા નથી, ઘણાના ઘરમાં ચૂલા પ્રગટી શકે એવી પોઝિશન પણ નહોતી. તો આવા સંજોગોમાં માનવજ્યોત સંસ્થાએ જુદા જુદા વિસ્તારોમાં જઈ અને છેલ્લા અઠવાડિયાથી જ્યાં કોઈ 50 થાય, ક્યાં 25, ક્યાં 30, ક્યાં 40 જે સમૂહમાં લોકો અલગ અલગ રીતે એના ઝૂંપડામાં જઈ ને અમે એમને ભોજન પીરસીએ છીએ. ખાસ કરીને લાડવા અને ખારી ભાતનું અમે વિતરણ કર્યું છે. વરસાદમાં આવા લોકો બિચારા ઝૂંપડામાં રહે છે, ઝૂંપડામાં પણ પાણી આવતું હોય છે જેથી તેઓ રસોઈ પણ બનાવી શકતા નથી. આવા સંજોગોમાં માનવજ્યોત સંસ્થા એમને મદદરૂપ બને છે. એમને ઓઢવા પાથરવાની વસ્તુ હોય તો એ પણ અમે આપીએ છીએ અને સાથે સાથે આવો ભોજન એમને કરાવીએ છીએ જેથી એમને રાહત મળે અને ઝૂંપડામાં રહેતા હોય, ઝૂંપડામાં પાણી આવતું હોય તો ત્યારે એ લોકો રસોઈને બનાવે ત્યારે અમારી જે તૈયાર રસોઈ એ એમને ખૂબ જ ઉપયોગી બને છે. ભુજ શહેરમાં 21 જેટલી ઝૂંપડપટ્ટીઓ ઉપર અમે વર્ષોથી કામ કરીએ છીએ અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મારી ટીમ પહોંચી જાય છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં અમે જોયું કે અમુક ઝૂંપડાઓમાં પાણી આવી ગયા હતા, બિચારાના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા, એમના કપડાં ભીંજાઈ ગયા હતા. તો આવા સંજોગોમાં જે પણ આવા ઝૂંપડાઓ છે ત્યાં અમે ખાસ કરીને સૌ પ્રથમ ખાવાનું પહોંચાડ્યું છે અને ત્યાર પછી આવા લોકોને અમે લોકોએ કપડાં પણ આપ્યા છે અને રેવા પાથરવાની વસ્તુ પણ આપી છે.